રક્ષક એક ભક્ષક બન્યા છે આજે સરકારી અધિકારીઓ. એમને પેટ્રોલિંગ માટે પીસીઆર આપેલી છે કે દુષ્કર્મ આચરવા માટે પીસીઆર આપેલી છે. વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં આવેલા કોન્સ્ટેબલોએ રૂપિયા પડાવ્યા અને અન્ય શખ્સે યુવતી સાથે કર્યું દુષ્કર્મ. યુવક પાસેથી પેટીએમ કરાવીને પેટ્રોલ પંપ પરથી પૈસા ઉપાડી લીધા હતા. સેવાસી અંકોડિયા રોડ પર શનિવારે સાંજે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં કોન્સ્ટેબલ અને અન્ય માણસો એકાંતમાં બેઠેલા યુગલને ધમકાવી તેમની પાસેથી 5,000 રૂપિયા પડાવ્યા બાદ એક શખ્સે યુવતી સાથે ઓરલ સેક્સ કર્યું હોવાના આક્ષેપ બાદ પોલીસ બેડામાં સનસનાટી મચી છે. હાલમાં આ ઘટના અંગે લક્ષ્મીપુરા પોલીસે મોડી રાત્રે યુવતીની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અંકોડિયા રોડ ખાતે એક યુગલ શનિવારે મોડી સાંજે બેઠું હતું. તે દરમિયાન લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન યુગલ પાસે આવીને ઊભી હતી, જેમાં કોન્સ્ટેબલ પીસીઆર વાનમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને અન્ય શખ્સ યુગલ પાસે જઈને તેમને ધમકાવ્યા હતા, જેનાથી યુવક યુવતી ગભરાઈ ગયા હતા અને કોન્સ્ટેબલે રૂપિયાની માંગ કરી હતી. જોકે યુગલે તેમની પાસે હાલ રૂપિયા ન હોવાનું જણાવતા કોન્સ્ટેબલે ધમકાવતા ડરી ગયેલ યુવકે પેટીએમમાંથી 5,000 રૂપિયા ટ્રાન્સફર કરતા કોન્સ્ટેબલે પેટ્રોલ પંપ પાસે પૈસા ઉપાડી લીધા હતા. જે બાદ કોન્સ્ટેબલ સાથે પીસીઆર વાનમાં આવેલ અન્ય એક શખ્સે યુવતી સાથે ઓરલ સેક્સ પણ કર્યું હતું, જે બાદ કોન્સ્ટેબલ અને તેની સાથેના માણસો પીસીઆર વાન લઈને ભાગ્યા હતા અને આ ઘટનાને ભોગ બનેલી યુવતી આઘાતમાં સરી પડી હતી. જોકે વાનમાં આવતા જ તેણે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ બેડામાં સનસનાટી આ ઘટનાને લઈને મચી હતી, તો બીજી તરફ કોન્સ્ટેબલ દ્વારા યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય કરાયું હોવાના આક્ષેપો લાગતા પોલીસ સ્ટેશનમાં એસપી તેમજ ડીસીપી સહિતના અધિકારીઓ પહોંચીને યુવતીની પૂછપરછ કરી હતી અને લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. જ્યારે પીસીઆર વાનને લઈને ફરાર થઈ ગયેલા કોન્સ્ટેબલ અને બે અન્ય માણસોને પોલીસે મોડી રાત્રે પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા અને આગળની તપાસ શરૂ કરી. છોકરાએ પૈસા નતા આવી ગયા, સેલના પેટ્રોલ પંપ પેટીએમ કર્યું છે, ત્યાં સાહેબ અને છોકરાએ છોકરી જોડે ગેરવર્તન કર્યું છે, ત્યાં દુષ્કર્મ આચર્યો છે. સાંધી રાખો પીસીઆર વાળા લોકો ત્યાં જાય છે અને જ્યાં સાહેબ નહીં હોતા પણ અન્ય ત્યાંના નાગરિકો પીસીઆર ચલાવે છે અને તોડપાણી કરે છે. મોટા મોટા ડ્રાઈવર બી નહીં હોતા ત્યાં આગળ અંદર અને ત્યાંના નાગરિકો કાં તો છોકરાઓ જે સાહેબો મિલેલા હોય છે એ લોકો અંદર પીસીઆર માં જાહેર જનતા ની અમે દારૂ પીવે છે. સાચી વાત છે પણ કોઈ હજુ કાર્યવાહી થઈ નથી. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં પબ્લિક ઉભી છે, તો બી પબ્લિક ને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી હજુ સુધી. રક્ષક એક ભક્ષક બન્યા છે આજે સરકારી અધિકારીઓ અને જે પોલીસના કર્મચારીઓ છે એમને પેટ્રોલિંગ માટે પીસીઆર આપેલી છે કે દુષ્કર્મ આચરવા માટે પીસીઆર આપેલી છે એ જણાવે અને એનો જવાબ આપે. સૌ પ્રથમ તો એમને જે અહીંયા આગળ અમારા બે છોકરા અને છોકરી હતા સોસાયટીના, એક ચંદ્રમૌલેશ્વરના છે અને એક ગાયત્રીનગરનો છે. છોકરો ગાયત્રીનગરનો છે અને છોકરી ચંદ્રમૌલેશ્વરની હતી. તો એ લોકો મુલાકાત કરતા હતા અને ત્યાં આગળ પીસીઆર આવીને પહોંચી અને એમને એવું કહે છે કે 5,000 રૂપિયા લાવો અને 5,000 રૂપિયા ના આપતા એવું કીધું કે પેટીએમ કરાવો. તો પેટ્રોલ પંપ પાસે જઈને પેટીએમ કર્યું સેલ પેટ્રોલ પંપ પર, એ પણ છે અમારી પાસે સબૂત, અને સૈસો સ્કૂલની બાજુમાં. અને ત્યાંથી 5,000 રૂપિયા રોકડા લઈને પીસીઆર લઈને નીકળી ગઈ. અને એ વચગાળા દરમિયાન એક પોલીસ અધિકારી તૈયારી હતો અને જેને છોકરી પર દુષ્કર્મ આચર્યું છે અને આના પગલા જો નહીં લેવામાં આવે તો સીપી સાહેબ લગીન વાત જશે અને હાલમાં જ જશે. અને પોલીસ સ્ટેશન ગયું છે, પોલીસ સ્ટેશન લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન છે. 3 કલાક લાગતા